બાળકો આપણું ધોરણ પાંચ, ધોરણ પાંચમાં આપણું હિન્દી, તો હિન્દીમાં આપણો પાઠ આઠ ભરત મિલાપ એ આપણો પાઠ પૂરો થયો. હવે આપણે ચોપડીની અંદર જે આપણું અભ્યાસ પેજ નંબર 47 પર જે આપ્યું છે શબ્દોના અર્થ અને મહાવરા, એ મેં તમને પાઠ પૂર્ણ થયા પછી લેસનમાં લખવા માટે આપ્યું હતું. હવે આપણે જે 47-65 નંબર સુધી જે શીખવાનું છે એ ચોપડીની અંદર જે બાકી છે એ શીખીશું. તો આપણે પેજ નંબર 47 આપણી ચોપડીની અંદર પેજ નંબર 47 પર જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ હું તમને સમજાવશું, તો આપણે સમજવાના છે. પાંચ પ્રશ્નો આપેલા છે, ઉપર સૂચના છે કે પ્રશ્નો કે ઉત્તર દીજે, એટલે આપણે જે મેં પાઠ તમને સમજાવ્યો ના એના પ્રશ્નોના જવાબ પહેલાં સમજવાના છે, પછી આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરવાના છે. હું તમને પૂરીને બતાવીશ એ પ્રમાણે આપણે આગળ પૂરીને આપણું લેસન પૂરું કરવાનું છે. તો અહીંયા આપ્યો છે પ્રશ્ન એક કે ભરત કો આતે હુએ દેખકર લક્ષ્મણ કો ક્યા શંકા હુઈ. તો આપણે પાઠમાં શીખ્યા છીએ કે ભરત કો આતે હુએ દેખકર લક્ષ્મણ કો શંકા હુઈ કે શાયદ યે લોગ ઝઘડા કરને કે લીએ આ રહે હે. બરાબર, આપણે પાઠમાં શીખવાડ્યું હતું મેં તમને એ પ્રમાણે જવાબ છે એનો. હવે નંબર બે, રામ કો દેખકર ભરત ને ક્યા કિયા. રામ કો દેખકર ભરત રામ કે ચરણો મેં ગીર પડે ઓર ઉસને ક્ષમા માંગી. બરાબર, હવે નંબર ત્રણ કે રામ અપના વનવાસ ક્યો પૂરા કરના ચાહતે હે. તો આપણે પાઠની અંદર મેં શીખવાડ્યું હતું તમને કે રામ અપને માતા પિતા કી આજ્ઞા કા પાલન કરને કે લીએ અપના વનવાસ પૂરા કરના ચાહતે હે. ફરી નંબર ચાર કે રામને નગરજનો સે ક્યા કહા. તો રામને નગરજનો સે કહા કે જબ તક મેં વનવાસ પૂરા કરકે ન લોટું તબ તક ભરત કો આપ અપના રાજા માને યહ મેરા આદેશ હે. આવું મેં તમને પાઠમાં સમજાવ્યું હતું ને એ પ્રમાણે આ પ્રશ્નોનો જવાબ છે. ફરી જુઓ, ભરત કી જગહ આપ હોતે તો ક્યા કરતે. તો આપણે એની અંદર આપણો પોતાનો અનુભવ લખવાનો છે કે આપણે ભરતની જગ્યાએ હોય તો આપણે શું કરીએ, તો આની અંદર આપણે સમજવાનું છે. મેં તમને પાઠમાં સમજાવ્યું હતું એ પ્રમાણે છે કે ભરત કી જગહ મેં હોતા તો રામ કો લેકર હી અયોધ્યા લોટતા ઓર કિસી ભી પ્રકાર સે રામ કો અયોધ્યા લોટને કે લીએ સહમત કરતા. એટલે એમ કે કંઈ પણ સંજોગોમાં હું રામને અયોધ્યા પાછા લાવત અને કોઈ પણ રીતે હું રામને અયોધ્યા આવવા માટે હું સહમત કરત, એમ કે રાજી કરત, અને અથવા મેં ભી રામ કે સાથ વન મેં રહકર ઉનકી સેવા કરતા. અને જો રામ અયોધ્યાથી પાછા ના આવત વનવાસથી અયોધ્યા તો હું એમ કે રામની જગ્યાએ વનવાસ રામની સાથે રહીને રામની સેવા કરત. આ આપણું પેજ 47. હવે આપણે જુઓ પેજ 48 પર આપ્યું છે આપણને અહીંયા સૂચના છે કે કોઈ રેપર યહાં ચિપકાઈએ ઓર દીએ ગયે રેપર કો દેખકર પ્રશ્નો કે ઉત્તર દીજે. રેપર એટલે કે આપણે તમે કોઈ પણ પડીકું ખાતા હોય ને, તમે બાલાજીનું ખાઓ, ગોપાલનું ખાઓ, કોઈ બિસ્કિટ ખાઓ કે કોઈ પણ બહારથી પેકેટ લાવીને તમે એનો નાસ્તો કરતા હોય તો એની ઉપર કિંમત લખેલી હોય છે, પછી એ ક્યારે બની એની તારીખ લખેલી હોય છે, પછી એ કઈ કંપનીનું છે એનો માર્કો મારેલો હોય છે, અને એ પ્રમાણે રેપર એટલે કે કોઈ પણ ખાવાની વસ્તુ હોય ને કે આપણે દવા હોય કે કોઈ પણ નાસ્તો કરવાની વસ્તુ પેકેટ લાવી એના પર એક કંપનીની ઓળખ આપેલી હોય છે, એની કિંમત લખેલી હોય છે, કઈ તારીખે બની અને કેટલા સમય સુધી એનો ઉપયોગ કરાય એને રેપર કહેવાય. તો આપણને જો અહીંયા એક બોક્સ આપેલું છે ખાનું પેજ નંબર 48 પર ચોપડીની અંદર, તો તમારે અહીંયા કોઈ પણ તમે પેકેટ ખાતા હોય ને એ પેકેટની ટિકિટ આપણે પાછળનો ભાગ જે આવે ને એ ભાગને કાપીને તમારે અહીંયા ચોંટાડવાનો છે. બરાબર, હવે નીચે પ્રશ્નોના જવાબ આપ્યા છે. જુઓ, પાંચ પ્રશ્નો આપ્યા છે આપણે એ લેબલ પ્રમાણે. રેપર એટલે કે એક લેબલ, કોઈ પણ વસ્તુ ખાવાની ચીજ વસ્તુ હોય એના પાછળ જે માર્કો મારેલો હોય એને રેપર કહેવાય. તો એના વિશે આપણને પ્રશ્નો આપ્યા છે. જુઓ, તમને અહીંયા ખાનું ખાલી છે એ પ્રમાણે તમારે કોઈ પણ વસ્તુ તમે નાસ્તાની લાવો ગોપાલની કે બાલાજીની, એની પાછળ તમારે જોવાનું તમે કુરકુરે ખાઓ કે પછી
સેવ મમરા ખાવ કે કંઈ પણ વસ્તુ એની પાછળ જે પાછળનો ભાગ આવે ને એને તમારે જોઈને સમજવાનું એને રેપર કહેવાય. તો અહીંયા પ્રશ્નો આપેલા છે કે યહ કિસકા રેપર હે, તો જવાબ છે કે યહ બાલાજી વેફર કા રેપર હે. તો તમારે શું કરવાનું, બાલાજીની વેફરનું પડીકું લાવીને એની પાછળ જોવાનું. આ પ્રમાણે તમને એની અંદર સમજવાનું આવશે કે યહ બાલાજી વેફર કા રેપર હે. પછી નંબર બે કે ઈસ રેપર પર ક્યાં કિંમત છુપી હોઈ હે, તો આપણને ખબર જ છે કે બાલાજીના વેફરની કેટલી કિંમત હોય છે, 5 રૂપિયા. તો અહીં જવાબ આપણે એવો સમજવાનો કે ઈસ રેપર પર 5 રૂપિયે કિંમત છીપી હોઈ હે. ફરી નંબર 3, ઈસકા પેકિંગ જબ કબ હુઆ થા, તો એનું પેકિંગ કઈ તારીખે થયું હોય, તમે જ્યારે પેકેટ લાવો ને ત્યારે એની પાછળના ભાગમાં જુઓ અને એ પ્રમાણે જવાબ સમજવાનો છે. તો આપણે એ પ્રમાણે જે કિંમત લખી હોય એ પ્રમાણે જવાબ લખવાનો કે ઈસકા પેકિંગ દિનાંક 13/9/2012 કો હુઆ થા. તો આપણે અહીંયા 2012 સુધી ના હોય એ તો ઘણો બધો સમય જતો રહે, પણ આપણે અત્યારના સમય પ્રમાણે લખી શકાય કે જો આપ તમે અત્યારે ખાવ તો 2-3 મહિના પહેલાંનું પેકિંગ હોય કે 15 દિવસ પહેલાંનું હોય કે મહિના પહેલાંનું. તો આપણાથી એવી રીતે લખી શકાય કે ઈસકા પેકિંગ 1/9/2020 કો હુઆ હે, એવી રીતે જવાબ લખાય. બરાબર. ફરી અહીંયા પ્રશ્ન 4 છે કે ઈસકા ઉપયોગ કબ તક કર લેના ચાહીએ, તો એની અંદર જે તારીખ હોય આપણે તમે ખાવાની જો તમે કિંમત જોઈ કે 5 રૂપિયા છે, પછી એ પેકિંગ ક્યારે બની એની તારીખ જોઈ, તો હવે એ પેકેટનો ઉપયોગ કેટલા 2-3 મહિના સુધી તમે કરી શકો એ પ્રમાણે કિંમત લખવાની છે. ફરી નીચે પ્રશ્ન 5 કે ઈસકે અલાવા રેપર મેં કોનસી ઉપયોગી બાતે છીપી હોઈ હે, તો એની અંદર જુઓ આપણે એવી જે બાલાજીની વેફરની પાછળનો ભાગ આવે ને એની પાછળ લખેલું હોય કે જુઓ ઇનકે અલાવા રેપર મેં 100% વેજીટેરિયન, એટલે વેજીટેરિયન એટલે બટાકાની છે એટલે વેજીટેબલ જ કહેવાય, માંસાહારી ના કહેવાય. બરાબર. ફરી 12 કોઈ વજન, એટલે એનું કેટલું વજન હશે અને કેટલા સમય સુધી આપણે ઉપયોગ કરી શકીએ એ લખેલું હોય. બરાબર. એ રીતે આપણે આ સમજવાનું છે. ફરી જુઓ પેજ નંબર 49, તો પેજ નંબર 49 ઉપર તમને આ તો મેં અગાઉના પાઠમાં શીખવાડેલું છે, આ નિશાન આપેલા છે એને આપણે સમજવાના છે. તો અહીંયા સૂચના આપી છે કે નીચે દિયે ગયે કોષ્ટક મેં સે સહી સંકેત ચુનકર લખીએ. તો આ સંકેતોને તો આપણે ઓળખીએ જ છે ને, તો આ પહેલા નંબરનું સંકેત શેનું છે, જો એ કૌંસમાં આપણને એના નામ આપેલા છે તો આપણને ખબર છે કે હોસ્પિટલનું છે. ફરી બીજા નંબર પર શું છે, રેલવે ક્રોસિંગ અરક્ષિત, એટલે રેલવે પર જે રેલવેના લાઇન પર જે આવે ને એ સંકેત એનું નિશાન છે. ફરી નંબર 3, તો નંબર 3 પર લખ્યું છે કે પેદલ યાત્રી ક્રોસિંગ, એટલે કે આપણે રસ્તા પર ચાલતા હોય ને હાઈવે પર, તો આવું એક સાઈડ પર આવો આપણે ચાલવા માટે જે નિશાની આપેલી હોય ને એ નિશાની છે, એનો સંકેત છે. ફરી નંબર 4 કે સાયકલ ક્રોસિંગ, એટલે સાઈડ પર હાઈવે પર હોય કે કોઈ એવો આપણે જતા હોય આવતા હોય ને આવી રીતે સાયકલની નિશાની મારેલી હોય, એટલે એ સાઈડ એક બાજુ જ આપણે સાયકલ ચલાવી શકાય, એનો સંકેત છે. ફરી નીચે લખ્યું છે કે ઊંચી આવાજ મેં પઢીએ ઓર લખીએ, એટલે આ શબ્દો તમારે વાંચતા શીખવાનું છે કે લક્ષ્મણ, ફરી ઉપેક્ષિત, ક્ષમા, અયોધ્યા, ઈચ્છા, પ્રજા, કર્તવ્ય, ધ્યાન, પ્રભુ અને ઇન્હે, આવા શબ્દો આવેલા છે. તો આ શબ્દોને તમારે વાંચીને નોટની અંદર ચોપડીમથી જોઈને 5 વાર લખવાના છે. એ પેજ નંબર 49નું લેસન છે અને પેજ નંબર 48 પર મેં તમને જે તમને લેબર ચોંટાડવાનું કહ્યું ને કે તમે જે પણ પેકિંગ લાવો ને એની પાછળના ભાગનું અહીંયા કાપીને તમારે ચોંટાડવાનું છે. હવે પેજ નંબર 50, તો પેજ નંબર 50 પર જુઓ પ્રશ્નોના જવાબ આપ્યા છે, એને આપણે વાંચવાના છે અને સમજવાના છે. તો પ્રશ્ન લખ્યો છે કે રામ, સીતા ઓર લક્ષ્મણ કહાં ગયે, તો આપણને ખબર જ છે પાઠની અંદર કે રામ, સીતા ઓર લક્ષ્મણ વન મેં ગયે. બરાબર. ફરી નંબર 2 કે રામને નગરજનો કો ક્યાં સમજાયા, તો મેં તમને પાઠમાં સમજાવ્યું છે ને એ પ્રમાણે છે કે રામને નગરજનો કો સમજાયા કે જબ તક મેં વનવાસ પૂરા કરકે ન લોટું તબ તક ભરત આપકે સુખ દુઃખ કા ધ્યાન રખેગા. તો મેં તમને પાઠમાં સમજાવ્યું હતું ને કે રામે નગરજનોને શું કહ્યું હતું કે જ્યાં સુધી હું એમ કે અયોધ્યા પાછો નહીં આવું ત્યાં સુધી ભરત તમારું સુખ દુઃખનું ધ્યાન રાખશે, એ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. હું તમને સ્વાધ્યાય પોથીમાં પૂરીને બતાવીશ. બરાબર. ફરી નંબર 3 કે રામને ભરત કો ક્યાં દિયા,
તો ખબર છે ને આપણને કે રામે શું માગ્યું હતું, ભરતે રામ જોડે શું માગ્યું હતું, રામના ખડાઉ. તો આપણે જવાબ લખવાનો કે રામને ભરત કો અપને ખડાઉ દીએ. ફરી નંબર ચાર, તો નંબર ચારનો પ્રશ્ન છે કે ભરતને ખડાઉ લેકર ક્યાં કરના સોચા. તો ભરતને, મેં તમને પાઠમાં શીખવાડ્યું હતું કે ભરતને સિંહાસન પર ખડાઉ રખકર રાજકાજ કરને કો સોચા. ફરી નંબર પાંચ, કે આપ અપને ભાઈ કે સાથ કેસા વર્તાવ કરતે હે. તો આ પોતાનો, આપણા પોતાનો અનુભવ લખવાનો છે. તમારે તમારી રીતે જવાબ લખી શકવાનો. તમારો નાનો ભાઈ હોય કે તમારા મોટા ભાઈ હોય, એમની સાથે તમે કેવો વર્તન કરો છો, એ રીતે તમારે જવાબ લખવાનો. બરાબર, હવે નીચે આપ્યું છે, જુઓ કે નીચે દિયે ગયે વાક્યો મેં યા મય લગાકર વાક્ય પૂરા કીજીએ. તો આ સેના પ્રશ્નોના જવાબ આપ્યા છે આપણને, જે બે બિલાડીઓની વાર્તા મેં તમને શીખવાડીને અને આપણે સ્વાધ્યાય પોથી પૂરી છે ને પ્રમાણેના પ્રશ્નોના જવાબ આપ્યા છે. તો અહીંયા એક વાક્ય છે, વાક્ય પ્રમાણે જુઓ, ઉપર સૂચના છે, નીચે વાક્યો આપેલા છે પાંચ. તો નંબર એક, કે રોટી કો દેખ બિલ્લી કે મું. તો કેવી રીત લખા છે, મેં લખીશ તો પોતાનું થશે, પોતાનો ઉદ્ગાર થશે, પણ મેં એમ કે મેં રોટી કો દેખ બિલ્લી કે મું મેં, એટલે પોતાના, આપણે કઈ વસ્તુ જોઈએ તો આપણા મોઢામાં પાણી આવે ને એ રીતે બિલ્લી કે મું મેં પાણી આયા, મેં લખાશે. બરાબર, ફરી નંબર બે, કે ખાલી જગ્યા તુજે રોટી લે જાને દૂંગી, તુજે રોટી ન લે જાને દૂંગી, એટલે કે મેં નહીં આવે, મેં એટલે કે મેં તુજે રોટી ન લે જાને દૂંગી, બીજા વાક્યમાં એવું આવશે. ફરી નંબર ત્રણ, કે ખાલી જગ્યા કહેતી હું કે યહ રોટી મેરી હે, એટલે મેં એટલે કે ખુદ પોતે, એટલે પોતા. આમ બે બિલાડી હતી તો બીજી બિલાડી એવું કહેવા માગે છે કે હું એમ, મેં કહેતી હું કે યહ રોટી મેરી હે. ફરી નંબર ચાર, દોનો બિલ્લીઓ મેં ખાલી જગ્યા ઝઘડા હો ગયા, એટલે મેં એટલે દોનો બિલ્લીઓ મેં નહીં આવે, મેં આવશે, દોનો બિલ્લીઓ મેં ઝઘડા હો ગયા. ફરી નંબર પાંચ, કે રોટી લઈને પહેલે મેં ઝપટી થી, એટલે એમ કે હું પોતે, આમ પોતાના માટે, એટલે મેં આવશે. બરાબર, રોટી લઈને પહેલે મેં ઝપટી થી. બરાબર, હવે જુઓ નીચે છે, કે જલ થલ ઓર પેડો પર રહેને વાલે પશુ પક્ષીઓ કે નામ અલગ અલગ લીખીએ. તો અહીંયા નીચે લીટી દોરેલી છે, તો આપણે લખવાનું કે જલ એટલે કે પાણીમાં રહેનારા, તો મગર, મછલી, બતક, કાચબો, પછી મેઢક, એવી રીતે તમે લખી શકો છો જે પાણીમાં રહેતા પશુ પક્ષી હોય એના નામ લખવાના. ફરી થલ પર, થલ એટલે ઝાડના જે થડ પર રહે ને એને, એનું નામ લખવાનું છે. તો શેર, ભાલુ, ખરગોશ, ખિસકોલી, એ બધું જે આવે એ ઝાડના થડ ઉપર રહે એ પ્રાણીઓનું આપણે નામ લખવાનું. પછી પેડો પર રહેને વાલે, તો ઝાડ ઉપર કોણ રહે એ તો આપણને ખબર હોય ને, કે વાંદરો, પછી ઘુવેડ, ગિલહરી એટલે કે ખિસકોલી, એ રીતે આપણે એના નામ લખવાના છે. તમને જે પણ નામ યાદ આવે ને ખબર હોય તમને કે પાણીમાં કયા પશુ પક્ષી રહે, થડ ઉપર એટલે કે ઝાડના થડ ઉપર કોણ રહે, અને પેડ એટલે કે ઝાડની ઉપર કયા પશુ પક્ષી રહે, એ પ્રમાણે તમારે એમાં નામ લખવાના છે. આ નંબર 50. હવે આપણું પેજ નંબર 51. તો અહીંયા પેજ નંબર 51 પર લખ્યું છે કે જો આ અપના નામ લખીએ, એટલે તમારે પોતાનું નામ લખવાનું છે. પછી અપને ગાંવ શહેર કા નામ, એટલે તમે જે શહેરમાં રહો છો એનું નામ. પછી અપને દોસ્ત કે નામ લખીએ, એટલે તમારા જે દોસ્ત મિત્ર હોય એનું નામ લખવાનું છે. ફરી કિન્હી ચાર નદીઓ કે નામ લખીએ, એટલે તમને આ તો ખબર છે ને, પાઠની અંદર આગળ શીખવાડેલું છે ને કે કોઈ પણ ચાર નદીઓના નામ લખવાના, એટલે તમને નદીના જે નામ આવડતા હોય એ હિન્દીમાં લખવાના. ફરી કિન્હી તીન પર્વતો કે નામ લખીએ, તો આ પણ મેં તમને શીખવાડેલું છે પાઠની અંદર અને સ્વાધ્યાય પોથી પર પૂરીન બતાવ્યું છે. એટલે આ પેજ નંબર 51 પર આ લેસન કરવાનું છે, અને પેજ નંબર 50 પર મેં તમને શીખવાડ્યું ને જે પૂરવાનું સમજાવ્યું એ પૂરવાનું છે ચોપડીની અંદર. હવે પેજ નંબર આપણું 52. પેજ નંબર 52 પર આપ્યું છે, જુઓ અહીંયા સૂચના છે કે સોચો ઓર લિખો આપકે આસપાસ ઓર ક્યાં ક્યાં ચીજે હે જો સંજ્ઞા હે. સંજ્ઞા એટલે આ વ્યાકરણને લક્ષીને આપણને એક સમજૂતી આપી છે. તો સંજ્ઞા કોને કહેવાય એ પહેલાં સમજવાનું છે આપણે. જુઓ
સંજ્ઞા અહીંયા આપણા પેજ નંબર 51 પર એની સૂચના આપી છે. પહેલાં હું તમને સમજાવું કે અપને જો ઉપરયુક્ત નામ લિખે હે ઉસે સંજ્ઞા કહેતે હે, કિસી ભી વ્યક્તિ સ્થાન યા નામ કો સંજ્ઞા કહેતે. એટલે આપણે અહીંયા જુઓ, તમે મેં તમને સમજાવ્યું આ પ્રમાણે કે પેજ નંબર 51 પર, તો અપના નામ એટલે આપણે સંજ્ઞાની સંજ્ઞા તરીકે આપણા વ્યાકરણની અંદર જુઓ, સંજ્ઞા કરતા વિશેષણ ક્રિયા એવા પદ આવે, તો આ સંજ્ઞાના પદમાં ગણાય. આપણું પોતાનું નામ હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, એને સંજ્ઞા કહેવાય. તો એ વિશે અહીંયા જોડકા આપેલા છે, જુઓ પેજ નંબર 52 પર. તો મહેશ, તો મહેશને શેમાં, મહેશ પછી હિમાલય, ગંગા, રામાયણ અને ભારત. તો જુઓ મહેશને શેમાં જોડવાનું છે, લડકા. મહેશ એક છોકરો છે, પછી હિમાલય શું છે, એક પર્વત છે, પછી ગંગા શું છે, એક નદી છે, રામાયણ શું છે, એક પુસ્તક છે, અને ભારત છે એ દેશ છે. આ રીતે જોડકા જોડવાના છે, બરાબર. હવે એની નીચે આપ્યું છે આપણને, આ આપણા જોડકા છે એ શીખ્યા. હવે નીચે આપ્યું છે કે વિભાગ અ મેં નિર્દેશિત શબ્દ મહેશ, હિમાલય, ગંગા, રામાયણ ઓર ભારત નામ નિર્દેશ કરતે હે તથા બ વિભાગો વાલે શબ્દ ઉનકી જાતિ કા નિર્દેશ કરતે અતઃ યે સભી શબ્દ સંજ્ઞા હે. મેં તમને સમજાવ્યું ને કે જુઓ, વ્યક્તિનું નામ હોય કે કોઈ નદી પર્વત હોય કે કોઈ આપણે જાતે પોતે હોય, એને શું કહેવાય, સંજ્ઞા કહેવાય. તો આપણને જુઓ, મહેશ એ પણ એક સંજ્ઞા છે, હિમાલય તો પર્વત, તો પર્વત પણ એક સંજ્ઞા કહેવાય, પછી ગંગા એક નદી છે તો એ પણ એક સંજ્ઞા કહેવાય, પછી રામાયણ એક પુસ્તક છે એટલે એને પણ એક સંજ્ઞા કહેવાય, પછી ભારત, ભારત તો એ આપણો દેશ છે તો એને પણ એક સંજ્ઞા કહેવાય. એટલે સંજ્ઞા એટલે કે ઓળખ, કોઈ પણ વસ્તુ, નામ, જાતિ હોય, નર નારી કે કોઈ પશુ પક્ષીનું, સ્ત્રીલિંગ હોય, પુલિંગ હોય, એને સંજ્ઞા તરીકે ઓળખાય. પછી કોઈ વસ્તુ હોય કે કોઈ આપણે દ્રશ્ય હોય ને જોવાલાયક વસ્તુ હોય કે નદી પર્વત, પછી કોઈ મોટી ચિત્રકૃતિ હોય કે ગમે તે વસ્તુ હોય, એને સંજ્ઞા તરીકે ઓળખ. એટલે સંજ્ઞા એટલે કે ઓળખ. ઓળખ એટલે કે તમે છોકરો છો અને છોકરી, તો છોકરી અને છોકરામાં આપણે કોઈને બતાવીએ, આમ બે છોકરીને એક છોકરો ઊભો હોય તો આપણે બતાવી શકીએ કે જુઓ સામે એક છોકરી છે અને સામે એક છોકરો ઊભો છે, તે આપણે જે રીતે બતાવી શકીએ એને સંજ્ઞા એટલે કે ઓળખ આપવી. ઓળખ આપવી એને સંજ્ઞા કહેવાય, બરાબર. ફરી નીચે લખ્યું છે કે છાત્રો કો રામાયણ કે અન્ય પ્રસંગ સુનાઈએ, રામાયણ કે પાત્રો કી સૂચિ બનાઈએ, રામાયણ મેં કોણ કોણ સે પાત્ર આપકો પસંદ આયે ઓર કોણ સે નહીં ચર્ચા કીજીએ. તો આ તમારે પોતાએ જાતે કરવાનું છે કે આ રામાયણ તમે સાંભળી, પાઠ વાંચ્યો, તમને કેવો લાગ્યો, શું થયું, એ એકબીજાએ મિત્રો સાથે એની ચર્ચા કરવાની છે. ફરી જુઓ પેજ નંબર 53 પર આપણને આ વાર્તા આપી છે. હવે આ વાર્તા મેં તમને સમજાવેલી છે અને સ્વાધ્યાય પોથીમાં આપણે પૂરેલી છે, એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાંથી જોઈને આ ચોપડીની અંદર આ વાર્તા તમારે પૂરવાની છે. જો ચોપડીમાં તો પૂરવાની નહીં પણ સમજવાની છે, એટલે આ વાર્તા તો મેં તમને સમજાવેલી છે એટલે હું ફરી નહીં સમજાવું. હવે આપણું પેજ નંબર 54, પેજ નંબર 54 પર શું છે કે નીચે દિયે ગયે શબ્દો કો શબ્દ ક્રોશમે ક્રમ મેં રખીએ. તો અહીંયા જુઓ આપણને આના એ આપ્યા છે, શબ્દો આલેલા છે કે સાઈ, સાધુ, સાર, સંપત્તિ, સાહસ, સત્યવ્રત અને સંજોગ, એવા 7 શબ્દો આલેલા છે. એને એક લાઇનમાં લખવાના છે અને એને ફરી તમારે ફરીથી એના એ જે લીટીઓ આપેલી છે એની અંદર ફરી લખવાના છે, એટલે અનુલેખન કરવાનું છે, બરાબર. હવે એની નીચે છે પઢીએ ઓર લખીએ. તો આ આ શબ્દોને તમારે વાંચવાના છે કે સિદ્ધાર્થ, મક્ખન, મચ્છર, શુદ્ધ, દ્વાર, ઉદ્દેશ, ફરી અચ્છા, ચિઠ્ઠી, મક્ખી, ચિહ્ન, ખ્યાતિ અને મીઠી. તો આનું પણ તમારે અનુલેખન કરવાનું છે, બરાબર. હવે જુઓ નંબર 55 પર, પેજ નંબર 55 પર શું છે, આપણે લિંગ એટલે સ્ત્રીલિંગ અને પુરુષ એની આપણે ઓળખ લેવાની છે. તો જુઓ નંબર 1 પર આપણને શેઠ દેખાય છે ને શેઠાણી, તો શેઠાણીનું નામ લખ્યું છે અને સામે શું છે, તો શેઠ લખવાનું. ફરી નંબર 2 પર કે પુરુષ અને પુરુષની બાજુમાં કોનું ચિત્ર છે, તો સ્ત્રી, તો સ્ત્રી લખવાનું. ફરી નંબર 3 કે આ એક છોકરાનું ચિત્ર છે અને છોકરીનું, તો છોકરીનું લડકી લખેલું છે તો આપણે એની છોકરાની બાજુમાં શું લખવાનું, લડકા.
ફરી જુઓ, આ એક ભરવાડનું ચિત્ર છે કે ગ્વાલા, અને ગ્વાલા અને ગ્વાલણ. ઉભારો એક મિનિટ, ચાલુ પૂરેલું સ્વાધ્યાય, એક મિનિટ ચાલુ રાખજો. ઉભારો છે ને આની અંદર એવું છે કે હા, ગ્વાલિન, ગ્વાલા એટલે કે ભરવાડ, અને ભરવાડને શું કહેવાય હિન્દીમાં? ગ્વાલિન કહેવાય. હવે પેજ નંબર 56 આપણું, તો પેજ નંબર 56 પર આપણે છે ને જો પેજ નંબર 56 પર વાક્યો બનાવવાના છે કે જો એની ઉપર સૂચના મારી છે કે વચન પરિવર્તન કી જે ઓર વાક્ય મેં પ્રયોગ કીજે. તો પત્તા, પત્તા એક વચન કહેવાય, અને પત્તે એટલે કે એકથી વધારે પાંદડા, એને પત્તે કહેવાય. તો આપણે લખવાનું છે કે પત્તાની સામે પત્તે લખવાનું છે, અને ફરી અહીંયા લખવાનું એક વાક્યમાં, એક વચનમાં લખાય કે યહ પત્તા હે. હવે પત્તે એટલે એકથી વધારે, તો શું લખાય કે વે પત્તે હે, એવું લખાય, બરાબર. ફરી નંબર 2, ગુબ્બારે, ગુબ્બારે એટલે કે ફૂલકો. તો અહીંયા ગુબ્બારે એટલે એકથી વધારે ફૂલકા છે એટલે ગુબ્બારે કહેવાય, પણ આપણે શું સામે એક એક વચનમાં લખવાનું છે એટલે ગુબ્બારા. તો એનું નીચે લખાય કે યહ ગુબ્બારા હે. ફરી એની બહુવચનમાં એવી રીતે લખાય કે વે ગુબ્બારે હે. ફરી જુઓ, ટોપી એટલે કે એક વચન. હવે એક વચનનું બહુવચન કરવાનું છે એટલે ટોપિયા. તો આપણે એક વચનમાં એવી રીતે લખવાનું કે યહ ટોપી હે, અને બહુવચનમાં કેવી રીતે લખાય કે વે ટોપિયા હે. ફરી જુઓ કે કેલે, તો કેલે એ બહુવચન છે, તો એક વચનમાં કેવી રીતે લખાય કે કેલા. તો એનું નીચે વાક્ય બનાવવાનું છે કે યહ કેલા હે. ફરી બહુવચનમાં કેવી રીતે બનાવાય કે વે વે કેલે હે, બરાબર. હવે અહીંયા નીચે ખાલી જગ્યા આપી છે આપણને, જુઓ કે બચ્ચે ખેલ રહે હે, એક વચનનું વાક્ય છે. રહા હે એવું, રહા હે આવે તો એક વચન થઈ જાય, પણ બચ્ચે છે એટલે બહુવચન, એટલે બચ્ચે ખેલ રહે હે એવું આવશે, એટલે રહે હે લખવાનું. ફરી નંબર 2 પર કે દોડ રહા હું, એટલે એક વચન માટે છે, એટલે ઘોડા દોડ રહા હે, એટલે એક વચનમાં લખવાનું, એક વચનનું વાક્ય છે. દોડ રહા હે, દોડ રહા એટલે કોણ દોડી રહ્યું છે, ઘોડો કે ગાય કે માણસ કે કોઈ પણ વ્યક્તિ. તો આપણાથી લખાય કે ઘોડા દોડ રહા હે, એક વચનનું વાક્ય છે. ફરી નંબર 2 કે યે ખાલી જગ્યા હે, તો આપણે કોઈ પણ વસ્તુ બતાવાય કે રાજા હે એવું કહેવાય, કે પછી લડકા હે એવી રીતે પણ કહેવાય કે યે રાજા હે, એવી રીતે વાક્ય બનાવવાનું છે. ફરી નંબર 4 કે ખાલી જગ્યા જા રહા હું, એટલે કે મેં, એક વચનનું વાક્ય છે કે મેં જા રહા હું. જો એકથી વધારે હોય તો શું કહેવાય કે હમ જા રહે હે, બહુવચન હોય તો હમ જા રહે હે એવું બને, પણ એક વચન છે એટલે મેં જા રહા હું. ફરી જુઓ 5, નંબર 5 પર હમ, હમ એટલે કે આ એકથી વધારે, એટલે કે અમે બધા, એટલે હમ ખેલ ખેલ રહે હે એવું વાક્ય આવશે. ફરી નંબર 6, કિતાબો મેં રામાયણ નહીં હે, કિતાબો એટલે કે એકથી વધારે, એક કિતાબ હોય તો એ લખાય કે એ કિતાબ, પણ એકથી વધારે છે એટલે કે ઇન કિતાબો મેં રામાયણ નહીં હે. ફરી નંબર 7 કે ખાલી જગ્યા લડકેને લડ્ડુ દિયા, તો લડકે, લડકે એટલે એક એક વચન છે, લડકો હોય તો એકથી વધારે બહુવચન કહેવાય, પણ લડકે એટલે કે ઉસ લડકેને લડ્ડુ દિયા. ફરી નંબર 8 કે હમ કબડ્ડી ખેલને જાએંગે, જાઉંગા હોય તો મેં કબડ્ડી ખેલને જાઉંગા, મેં એટલે એક વચનમાં આવે, પણ આ એક બહુવચન છે એટલે લખાય કે હમ કબડ્ડી ખેલને જાએંગે, આ રીતે તમારે પૂરવાનું છે. ફરી જુઓ નંબર 57 પર આપ્યું છે આપણને મૌખિક કસોટી છે. આ કસોટી હું તમને અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે, અને એ જ પ્રશ્નોના જવાબની કસોટી આપણને સ્વાધ્યાય પોથીમાં આપી છે, એટલે હું તમને પૂરીને બતાવીશ, એ પ્રમાણે આપણે પૂરીને લખી લેવાનું છે સ્વાધ્યાય પોથી, બરાબર. હવે નંબર 58, પેજ નંબર 58 પર જો આપણને આપ્યું છે કે સંકેત અર્થઘટન કીજીએ, એટલે આની અંદર લખવાનું નથી, આપણે સમજવાનું છે કે સંકેત અર્થઘટન કીજીએ, એટલે આ શેના સંકેત છે એ સમજવાનું.
तो जुओ पहलो छे पोस्ट ऑफिस नो संकेत छे। फरी बीजा नंबर पर धूम्रपान, धूम्रपान एटले के धूम्रपान निषेध एटले मनाय छे, धूम्रपान करवानी मनाय छे। फरी जुओ मैं आ तमने आगळ शीखवाड्युं ने ए छे संकेत के पैदल यात्री का संकेत। फरी जुओ नीचे चार छे के आगे बम्प है, बम्पनु चिन्ह छे एटले आ संकेत बम्पनो छे। आ प्रमाणे तमारे समझवानु छे। फरी आ तमने आ जे क्रियात्मक कसोटी छे नंबर 58 ने 59 अने 60 ए पेज नंबरनी तमने जे समझूती छे ए हूँ तमने स्वाध्याय पोथीमां पूरीन बताईश, ए प्रमाणे तमारे पूरी लेवानुं। અને આજે તમારે આજે મેં તમને સમજાવ્યું ને પેજ નંબર કઈથી પેજ નંબર 47 આપણું ચાલુ થયું તો પેજ નંબર 47 પેજ નંબર 48 પર તમારે રેપર ચોંટાડવાની છે કોઈ પણ પડીકાની, પછી એની બાજુમાં તમારે જે આગળ પેજ નંબર 50 અને 51 પર જે ચોપડી પૂરવાનું છે મેં સમજાવ્યું એ પ્રમાણે પૂરી લેવાનું, એ આજનું તમારું લેસન છે। ફરી બીજું શીખીશું, ચલો અસ્સલામ વાલેકુમ।